કાર્યકારી પ્રમુખ પદે બિરાજ્યા બાદ હાર્દિક પટેલ દ્વારકા જામનગરના પ્રવાસે આવી પહોંચ્યા અને પ્રવાસ દરમિયાન હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું. જામનગરમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે બિરાજ્યા બાદ હાર્દિક પટેલ હાલારની મુલાકાતે આવ્યા હતા. સવારે જામનગર બાયપાસ ખાતે ટૂંકું રોકાણ કરી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વિપક્ષી નેતા અલ્તાફ ખપી, નગરસેવિકા જૈનબેન ખફી તેમજ યુવા કોંગ્રેસની ટીમ સાથે મુલાકાત કરી હતી. આ તકે હાર્દિક પટેલનું પોલાથી જામનગરના કોંગી આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શ્રાવણ માસનો આસી પ્રારંભ થતો હોય હાર્દિક પટેલ અને જામનગર કોંગ્રેસની ટીમના સદસ્યો દ્રાદ્રસ જ્યોતિર્લિંગ નાગેશ્વર તેમજ દ્વારકાધીશને સિજુકા વાલપાર દ્વારકા પહોંચ્યા હતા. બપોર બાદ જામનગર ખાતે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે હાર્દિક પટેલ દ્વારા પત્રકાર પરિષદનું પણ આયોજન કરાયું છે. નોંધનીય છે કે આગામી સમયમાં આવનારી વિધાનસભાની પેટાચૂંટણી અને મહાનગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ કોંગ્રેસની ફરી ચેતવંતી બનાવવા માગે છે. આમ પણ જામનગર સાથે હાર્દિક પટેલનો પુરાનો નાતો હોય આજની મુલાકાતથી કોંગ્રેસજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર. દ્વારકાધીશના દર્શન કર્યા, જે રીતે દેવભૂમિ દ્વારકામાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું તેમાં ઘણા બધા ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા પણ કરી, જે રીતે ખેતના જમીનને અને પાકને નુકસાન થયું છે એ બાદ ઘણા બધા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી છે કે હજુ સુધી સરકાર તરફથી જે સહાય કે વાર્તાલાપ થવો જોઈએ નથી થયો, અને એના અનુસંધાને આજે અમે જિલ્લા પ્રમુખ ધારાસભ્યશ્રીઓએ ચર્ચા પણ કરી છે અને જલ્દીમાં જલ્દી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીડિત ખેડૂતોને ન્યાય મળે એના માટેની ચર્ચા પણ થયેલી છે. મને જે જવાબદારી મળી એ બાદ અમે લોકોએ બેસીને ચર્ચા કરીને એ નિર્ણય પર આવ્યા પણ છીએ કે ગુજરાતની અંદર ફક્ત વિરોધની રાજનીતિ નહીં પણ ગુજરાતના આપણા 6 કરોડ ભાઈઓ બહેનોને જે પણ કંઈ તકલીફ છે એ તકલીફને લઈને એક મજબૂત વિપક્ષ તરીકે સરકાર પાસે રજૂઆત કરવામાં આવે. આજે વધુમાં વધુ જે યુવાનો બેરોજગાર છે યુવાનોને જલ્દીમાં જલ્દી સરકારી અને સારી નોકરીઓ મળે. જેટલી પણ ગુજરાતની અંદર કંપનીઓ છે એ કંપનીઓની અંદર ગુજરાતના 85% યુવાનોને રોજગાર મળે. ખેડૂતોની દેવામાફી હોય, પાક વીમો હોય, મહિલાઓ સુરક્ષાની ચર્ચા હોય કે પછી મધ્યમવર્ગીય પરિવારની મંદી અને મોંઘવારી હોય, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા, કોંગ્રેસ પાર્ટીનો એક એક ધારાસભ્ય, કોંગ્રેસ પાર્ટીનો એક એક નગરપાલિકાનો સભ્ય, તાલુકા જિલ્લાના સભ્યો સૌ સાથે મળીને ગુજરાતના 6 કરોડ ભાઈઓ બહેનો માટે એક મજબૂતીથી લડાઈ લડવાનો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ.